નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાન જ્ઞાનસાગરમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ છે નવમું સંસાધન જેના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબનું આપણે સોલ્યુશન જોવાના છીએ એથી પહેલાં જો આપ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો કે જેથી આપણે અમારા તમામ નવા વિડીયોઝની અપડેટ મળતી રહે તો ચાલો જોઈએ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ નવ સંસાધન આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન છે નવમો સંસાધન જેના અને જવાબનું સોલ્યુશન જોઈએ છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તરો એક વાક્યમાં લખો એટલે કે નીચેના પ્રશ્નના જવાબ એક વાક્યમાં જવાબ લખવાનો છે આપણે કુદરતી વનસ્પતિ કોને કહેવાય તો એના જવાબ તરીકે જોઈએ તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે બીજું જોઈએ જીવોમાં કોનો સમાવેશ થાય છે તો વન્યજીવોમાં વિવિધ પશુ પક્ષીઓ કીટકોનો સમાવેશ વન્યજીવોમાં થાય છે ત્રીજું જોઈએ વનસ્પતિનું વર્ગીકરણ ક્યાં આધારે થાય છે તો એના જવાબ તરીકે જોઈએ તો સમુદ્રમાં સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની રચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે જેના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે પ્રશ્ન ચાર જોઈએ તળાવ અને સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તળાવ અને સરોવરમાં જમા થયેલા કાપને દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીની સંગ્રહ ક્ષમતા વધારી શકાય છે આગળ જોઈ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે કે પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકાર ટૂંકમાં વર્ણવો તો એનો જવાબ તરીકે આપણે લખવું હોય તો પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંશોધનોના સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે જેમાં પેલું છે સર્વ સુલભ સંસાધન એની આપણે વાત કરીએ તો આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ થાય છે ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ ઓક્સિજન અને નાઇટ્રોજન બીજું જોઈએ સામાન્ય સુલભ સાધનો સંસાધનો જેમાં સામાન્ય રીતે આવા સંસાધનનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે ઉદાહરણ તરીકે જળ ગોચર ભૂમિ આગળ જોઈએ ત્રીજું તો વિરલ સંસાધન જેમાં આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે ઉદાહરણ તરીકે કોલસો વિવિધ ધાતુઓ ખનીજ તેલ કુદરતી વાયુ અને યુરેનિયમ આગળ જોઈએ ચોથું તો એકલ સંસાધન સમગ્ર વિશ્વમાં એક કે કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો એટલે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ખનીજ આગળ જોઈએ બીજું તો તફાવત આપો જેમાં નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો તો અહીંયા આપણે બે વિભાગો કરેલા છે જેમાં એકમાં છે નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણ સંસાધન જેમાં પેલું જોઈએ તો પહેલા તેનો અર્થ આપણે જોઈએ આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે છે અખૂટ હોય છે અને જ્યારે બિન નવીનીકરણમાં જોઈએ એનો અર્થ આપણે જોઈએ તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે ઉદાહરણ તરીકે જંગલો પ્રાણીઓ પશુ પક્ષીઓ અને સૂર્યપ્રકાશ પવન આમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ અને આગળ જોઈએ તો માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો તો માનવ સંસાધન વિશે આપણે ટૂંક નોંધ લખવી હોય તો જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટે કૌશલ્ય આવડત જાણકારી કે ટેકનોલોજી હોય શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય આગળ ચોથું જોઈએ તો જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો ક્યાં ક્યાં છે તો જળતંગી માટે વસ્તી વિસ્ફોટ રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર આધુનિક જીવનશૈલી શહેરીકરણ ઉદ્યોગો નવીનકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે પ્રશ્ન તંત્ર કોને કહેવાય સવિસ્તાર તો જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે આપણે તેને પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ વિવિધ પશુ પક્ષીઓ કીટકોનો સમાવેશ વન્યજીવોમાં થાય છે જેમાંથી આપણને માંસ ચામડા રૂવાટીવાળી ખાલ ઊન વગેરે પ્રાપ્ત થાય છે મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગ નયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવોની અનન્ય ભૂમિકા હોય છે છઠ્ઠું જોઈએ જંગલો આપણને ખૂબ ઉપયોગી છે વિધાન સમજાવો જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે ઉપરાંત તે પ્રાણીશૃષ્ણને આવાસ અને ખોરાક પૂરા પાડે છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે ઇમારત ઇમારતી અને બળતણ માટેનું લાકડું પૂરું પાડે છે જમીનના ધોવાણને અટકાવે છે ભૂગર્ભજળની સપાટીમાં વધારો કરે છે વિવિધ ફળો ઔષધિઓ ગુંદર અને ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને જંગલ જ પૂરો પાડે છે આગળ જોઈએ તો સંસાધનોના ઉપાયો જણાવો તો સંસાધનોના સંરક્ષણના ઉપાયો જેમાં જમીનના ધોવાણથી ફળદ્રુપતા ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું રસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે તેથી તેનો ઉપયોગ સમજદારાથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું વધુ પડતી એટલે કે અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદક શક્તિ ઘટે છે તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે તેના વિકલ્પ જૈવિક જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું વન્યજીવ પર પરિતંત્રની સમતુલા માટે અગ્ય અગત્યને છે તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ જંગલ વિસ્તારમાં પશુ ચરાણ અને વૃક્ષ છેંદરને અટકાવવા ખાસ પગલા લેવા ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળસંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધે વધશે વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય વપરાયેલા પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું ઘરમાંથી નીકળતા વપરાશી પાણીનીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા લેવા જોઈએ જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો સાધવા જોઈએ અથવા તો શોધવા જોઈએ ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંશોધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે આગળ આઠમું જોઈએ સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે વિધાન સમજાવો તો સંસાધનોની માનવ જીવન માટે અગત્યના છે તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનોનો આજે ખૂટી પડવાની અણીય છે માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને જવાબ લખો જેનું પહેલું જોઈએ આપણે તો રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે તો એના જવાબમાં આવશે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે બીજું જોઈએ નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણ છે તો એમાં આવશે બી ખનીજ કોલસો અને ત્રીજું જોઈએ તો કે નીચેના પૈકી ક્યુ સંસાધન વિરલ સંશોધન છે સંસાધન જ છે તો એમાં આવશે ખનીજ તેલ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન અને જવાબ બંને મેળવી અને પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને સંપૂર્ણ માહિતી સચોટ મળી શક મળી હશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો કે જેથી આપણે અમારા તમામ વિડીયોઝની અપડેટ મળતી રહે ખૂબ ખૂબ ધન્યવાદ